નમસ્કાર મિત્રો, દેશની પહેલી લેડી કોબ્રા કમાન્ડો કે જે AK-47 લઈને ફરે છે જંગલોમાં, તેના નામથી જ થરથર ધ્રુજવા લાગે છે આતંક. આજે અમે તમને એક એવી બહાદુર લેડી ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં નિયુક્ત કરવામાં આવેલી છે. જણાવી દઈએ કે તેના નામથી જ આતંક થરથર ધ્રુજવા લાગે છે. તે છે CRPF થી દેશની પહેલી લેડી કોબ્રા કમાન્ડો ઉષા કિરણ, જે ગુરિલ્લા ટેકનિક અને જંગલ વારમાં ખૂબ માસ્ટર છે. તેણે હાલમાં જ વોક્યુ વુમન ઓફ ધ યરના તરફથી યંગ અચીવર ઓફ ધ યર પસંદ કરવામાં આવી છે. એવોર્ડ લેવાના સમયે 27 વર્ષની ઉષા કિરણે કહ્યું હતું કે તમે મહિલાઓને ફોર્સનો હિસ્સો બનવા માટેની પ્રેરણા આપો, બાકી કામ તો તે ખુદ કરી લેશે. ટ્રેનિંગ પૂરું થતાં જ કહ્યું કે મને મુશ્કેલ વિસ્તારમાં આપો નિયુક્તિ. મૂળરૂપથી ગુડગાંવ ની રહેનારી આ લેડી ઓફિસર એ લગભગ 25 વર્ષની ઉંમરમાં CRPF જોઈન કર્યું હતું. તેના પિતા અને દાદા અને દાદી પણ CRPF માં રહી ચૂક્યા છે. CRPF ની 232 મહિલા બટાલિયનમાં એક વર્ષની ટ્રેનિંગના પછી ઉષા કિરણે સિનિયર્સથી એક જ માંગ કરી હતી કે તેને નિયુક્તિ માટે જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્ય કે પછી નક્સલ પ્રભાવિતમાં કરવામાં આવે. જણાવી દઈએ કે ઉષા કિરણ CRPF ની પહેલી એવી મહિલા ઓફિસર છે જેને નક્સલ વિસ્તાર બસ્ટરની દરભાઘાટીમાં ડ્યુટી આપવામાં આવી હતી. ફોર્મર નેશનલ એથલીટ રહી ચૂકેલી ઉષાને CRPF ની સૌથી ખતરનાક વિંગ કોબરામાં આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે ડ્યુટી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દરભા તે જ વિસ્તાર છે જ્યાં 25 મે 2013 જીરમ ઘાટીમાં એક સાથે ઘણા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ સહિત 32 લોકોની નક્સલીઓએ દર્દનાક રીતે હત્યા કરી નાખી હતી. AK-47 લઈને ફરે છે જંગલમાં. નક્સલીઓના ગઢમાં આ ઓફિસર AK-47 જેવા હથિયાર લઈને ફરે છે. આ સિવાય તે ત્યાં રહેનારી યુવતીઓ અને છોકરીઓના અંદરથી ડરને દૂર કરવામાં પણ લાગેલી છે. અજાણ જંગલો અને ઘાટીઓમાં તે બેધડક અને ડર્યા વગર ફરે છે. સાથે જ ખતરનાક વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવે છે. ઉષા કિરણ ફોર્સનું કામ ન રહેવા પર સ્કૂલની બાળકીઓને ભણાવે પણ છે. તેના સિવાય નીડર થઈને પોલીસની મદદ પણ કરે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરો.